ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ફણગાવેલી મેથીનું સૂપ. તો એના માટે આપણે ફણગાવેલી મેથી લીધી છે 1/4 કપ જેટલી, અને એક મોટી ડુંગળી આપણે આ રીતે કાપીને લીધી છે. થોડુંક આપણે લસણ કાપીને લીધું છે, અને 2 મરચાં અને તીખાની ભૂકી મરી પાવડર થોડોક મીઠું સ્વાદ પ્રમાણે, અને થોડુંક આપણે માખણ લીધું છે, બટર 2 ચમચી આપણે કોર્નફ્લોર લીધું, થોડાક લીલા ધાણા અને પાણી જોઈએ આપણે. તો પહેલાં આપણે આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે માખણ નાખીશું. તો થોડુંક એને ઓગળવા દઈએ. આ ગરમ થઈ ગયું છે, એમાં આપણે લસણ નાખીશું. માખણ ગરમ થઈ ગયું, મરચા આપણે એમાં ડુંગળી નાખીશું. ડુંગળી એમાં થોડીક વાર પકાવી લે 1 મિનિટ માટે. તો ડુંગળી થોડીક વાર પકાવી લીધી છે, આમાં આપણે મેથી નાખી દઈશું. ફોન કરાવી થોડાક ધાણા નાખશું, થોડાક ઉપરથી નાખશું, મીઠું નાખશું. આમ મીઠું વધારે જોઈએ આપણે, કેમ કે પાણી આવે એટલે ધીમો કરીને આમાં આપણે પાણી નાખી દઈશું. ચાર કપ આપણે પાણી નાખીશ, તીખાને ભૂકી નાખી દેહું, નાને આપણે ઉકળવા દેહું ઢાંકીને. તો આપણે ઉકળી ગયું છે હવે પાણી એકદમ. તો આપણે આમાં કોર્નફ્લોર નાખી દેહું, થોડુંક પાણી નાખી અને મિક્સ કરી લેહું. નોર્મલ પાણી, જે આપણે રેગ્યુલર પાણી હોય એ જ, ગરમ પાણી નહીં, નહીં તો આમાં ગાંઠા પડી જાય કોર્નફ્લોરમાં. અને આપણે નાખી દઈશું. થોડીક વાર આને પાકવા દેહું. એકાદ 2 ઉફાણા આવે ત્યાં સુધી આને આપણે ઉકાળી લીધું. સારી રીતે ગેસ બંધ કરી દે હું. હવે એકદમ સરસ થઈ જશે ખાટું, થોડોક કડવો સ્વાદ આવશે, કેમ કે મેથી છે એટલે થોડોક કડવાશ તો આવશે જ, પણ સારું લાગે ખાવામાં. એમ તમારે ખાંડ નાખવી હોય તો થોડીક એડ કરી હવે ખાંડામાં, 1/2 ચમચી. અને ડાયાબિટીસવાળા પેશન્ટને તો બહુ સારું આ સૂપ, અઠવાડિયામાં 1 વાર બનાવીને પી લેવાનું. તો આને આપણે સર્વ કરીશું. હેલ્થ માટે બહુ સારું આ સૂપ. શિયાળામાં નહીં હોય કે પછી તમે ચોમાસામાં હોય, ગરમા ગરમ પીવાની મજા આવે સૂપ. ઉપરથી
થોડાક ધાણા નાખશું. તો તૈયાર છે આપણું ફંડાવેલી મેથીનો સૂપ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ફણગાવેલી મેથીનું સૂપ.